નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નહાટ સમાન 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી રોડ ઉપર રોડ વચ્ચોવચ બનાવેલ ડિવાઈડર તથા ડિવાઈડરની અંદર વચ્ચોવચ નાખવામાં આવેલ જારીઓનું રંગકામ ચાલુ કરાતા નગરજનોમાં ખુશી તો છે, પણ સાથે સાથે તૂટી ગયેલ ડિવાઈડર અને જારીઓ રિપેરિંગ ના કરવામાં આવતા રોષ પણ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં વર્ષ દરમિયાન જમા થયેલ 164 અસ્થિઓનું હરદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 8 સલાલ પાસે ક્રુઝર ગાડીનું સ્ટેરિંગ ફેલ થતાં ચાલકે કાબુ ગુમાવતા ક્રુઝર સર્વિસ રોડ ઉપર આવેલ ડિવાઈડર ઉપર ચડી ગઈ, તો ગાડીમાં મુસાફરી કરી રહેલ એક મહિલાનું સ્થળ ઉપર જ મોત, તો ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું. પેગાસસ જાસૂસી કાંડ મામલે ગુજરાત કોંગ્રેસનું પ્રદર્શન. ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી વધ્યા, કાલે 24 હતા, આજે 34 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. વી વુમન એપ પર જીસીસીઆઈ બી ડબલ્યુડબલ્યુસી ગ્રુપ લોન્ચ. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સારી તકો મળી રહે છે, ચેમ્બર પ્રમુખ નટુભાઈ. સાબરમતી નદીમાંથી માસૂમ બાળકીની લાશ મળી આવી, પોલીસે પીએમ કરાવી તપાસ હાથ ધરી. સુરતમાં 39 વર્ષ પુરુષ તરીકે જીવીને સંદીપ સર્જરી કરાવી અલીશા બની. જૂની વીએસ હોસ્પિટલને 100 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. ભાજપ સરકારના સુશાસનના 5 વર્ષ નિમિત્તે કાર્યક્રમો કરાશે, પ્રદીપસિંહ જાડેજા. રાજકુંદ્રા 27 જુલાઈ સુધી રહેશે જેલમાં, કોર્ટે 4 દિવસ પોલીસ કસ્ટડી વધારી. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે 37ના મોત, રાયગઢમાં ભૂસ્ખલન થતા 32 લોકોએ જીવ ગુમાવ્યો, 70થી વધુ ગાયબ. બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ. ભરૂચ જિલ્લાના જંબુસરમાં કાર્યરત સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું. ચોટીલાના 5વડા ગામે પોલીસને બાતમી આપે છે એવી શંકા રાખી પિતરાઈભાઈ દ્વારા ભાઈની છરી મારી હત્યા નિપજાવી. દહેગામ નગરપાલિકામાં આજે સામાન્ય સભા મળવા પામી હતી, તેમાં વિવિધ કામોની સર્વાનુમતે મંજૂરી મળવા પામી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચીફ ઓફિસરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. હાલોલમાં સોની બજારમાં આવેલ હર્ષ જ્વેલર્સની દુકાનમાં બપોરે 11 વાગ્યાની સુમારે દુકાનમાંથી 2 મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી કડીઓ લઈને ફરાર.
જામનગરમાં સતત બીજા વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન રદ, સાથે લાખો રૂપિયાના વિકાસના મંજૂર કરવામાં આવ્યા. ગુજરાત સરકારની દારૂબંધીના કાયદાને ગુજરાતના બુટલેગરો ગોરીને પી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાના તાલુકામાંથી રોજ મસ મોટા દારૂના જથ્થા પકડાઈ રહ્યા છે. જસદણ ગોંડલ બાદ જેતપુરમાં 22 લાખનો દારૂનો જથ્થો પકડાયો. માંગરોળ વીજ શોક લાગતા યુવાનનું મોટા તહેવારો સમયે જ યુવાનનું મોત થતા લોકોના ટોરેટોરા ઉમટ્યા. મુસ્લિમ સમાજમાં ભારે શોક. સિદ્ધપુરના તાવડિયા રોડ ઉપર કોઈ 13 માનવ ભ્રૂણ ફિટ્સ મરી આવતા ચકચાર મચી જવા પામી. વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવાને મુદ્દે બહારની કિન્નરોએ આવી હોબારો કર્યો. આરોપી કિન્નર ઉપર મહેમદાવાદ સહિત કેસો નોંધાયા હોવાની ચર્ચા. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV. Thank you.